શ્રી રાજપૂત કર્ણી સેના આયોજિત ઓમ અખિલ ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં અધ્યક્ષ વીરભદ્રસિંહજી સાવતસિંહજી જાડેજા, રાજપૂત કર્ણી સેના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા પ્રમુખ માધુભા જાડેજા સહિતના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. બાઇક રાખી છે, એ પહેલી વાર રાખ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ એ છે કે ઈબાને સમાજના દરેક જિલ્લામાંથી આવીને બધા એક ભેગા થાય, એકબીજા ઓળખાણ થાય અને એક સંગઠન મજબૂત થાય, એના માટેનો ઉદ્દેશ છે. કુલ 50 ટીમો ભાગ લેશે અને જ્યુબિલી ગ્રાઉન્ડમાં એનું આયોજન રાખવામાં આવ્યું છે અને જે પણ એનો ફંડ વધશે એ અમે કન્યા છાત્રાલયમાં આપશું. એ ઉદ્દેશથી અમે બધા આવશે, 37 જે ફાઇનલમાં હશે ત્યારે આવશે. શ્રેષ્ઠ ક્રિકેટર એટલે એમાં જે ટીમમાં હવે લિસ્ટમાં જે છે નામ છે ને એ હવે ખ્યાલ આવશે. સર્વપ્રથમ ભુજના ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ પર ક્ષત્રિય સમાજ દ્વારા, કર્ણી સેના ગુજરાત અને કર્ણી સેના કચ્છ દ્વારા એક ઐતિહાસિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત એવો બનાવ બનાવવા જઈ રહ્યો છે કે કોઈ સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય અને સમગ્ર ગુજરાતના તમામે તમામ જિલ્લામાંથી ખેલાડીઓ ભાગ લેવા આવતા હોય છે. અમારો આયોજકોનો એક ટાર્ગેટ છે કે એક પ્લેટફોર્મ ઉપર સમાજના તમામે તમામ યુવાનો એક સાથે આવે અને આ ટુર્નામેન્ટની અંદરથી જે કંઈ રાશિ બચે છે એ મહિલા કન્યા ખેલાડી માટે એ રાશિનો ઉપયોગ થશે. ટુર્નામેન્ટની અંદર કચ્છ જિલ્લાના તેમજ જિલ્લા બહારના ઘણા દાતાશ્રીઓએ પણ ટુર્નામેન્ટ સક્સેસ કરવા માટે સારું એવું ડોનેશન આપ્યું છે. આ ટુર્નામેન્ટની અંદર ચેમ્પિયન ટીમને ફોર વ્હીલ અને રનર્સઅપ ટીમને ટુ વ્હીલર આવી રીતે ઇનામ આપવામાં આવશે. આ પણ એક ઐતિહાસિક ઘટના છે કે કોઈ એક ટુર્નામેન્ટની અંદર ફોર વ્હીલ અને ટુ વ્હીલર આપવામાં આવે. તેમજ ટુર્નામેન્ટના મેન ઓફ ધ સિરીઝને પણ સારા એવા ઇનામ છે. બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, વિકેટ કીપર આવા ઇનામો પણ જબરદસ્ત રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટ 20-21 દિવસની રમાવાની છે. ટુર્નામેન્ટની શરૂઆત આવતીકાલે 16 તારીખથી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર 6:30 વાગે થશે અને સેમીફાઇનલ 2-4 અને ફાઇનલ 3-4ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટની અંદર ગુજરાતના સારામાં સારા ક્રિકેટરો રમવા આવશે, પોતાનું કવચ દેખાડશે. આ જોવા માટે આપના માધ્યમથી કચ્છની ક્રિકેટ પ્રેમી જનતાને હું આમંત્રણ આપું છું કે આ ટુર્નામેન્ટ જોવા આવો, એક લાવો છે. શ્રી રાજપૂત કર્ણી સેના કચ્છ અને ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંદર મુખ્ય દાતા તરીકે મહારાણી પ્રીતિ દેવી, પ્રાગમલજી મહારાજ ઓફ પ્રાગમલજી ત્રીજા જે મેઇન ઇનામ છે કાર એમના દાતા છે, ચેતનાબા જાડેજા જે અમારા કન્યા છાત્રાલયના કાઉન્સિલ અધિકારી ટ્રસ્ટી છે એમના દ્વારા પણ એ પણ અમારા મુખ્ય દાતા છે, અને બાઇકના દાતા છે મનદીપસિંહ જાડેજા, અને બાકી નાના મોટા ઘણા નામી અનામી દાતાઓ છે જે રાજપૂત ક્ષત્રિય સમાજના છે અને જેના દ્વારા 25,000, 11,000 અને એવી રીતે અલગ અલગ ડોનેશન આપવામાં આવી છે. આખી મેચ કાલથી આવનારી કાલથી 16 તારીખે 6:30 વાગે જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે રમાશે અને ટોટલ 16 તારીખથી લઈ અને 4 તારીખે ફાઇનલ છે, 3 તારીખે ફાઇનલ મેચ છે એ 3 સ્ટેપમાં રમાશે. ફર્સ્ટ સ્ટેપ પછી ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ. એ રીતે કચ્છ ગુજરાત રાજ્યમાંથી ટોટલ 50 ટીમો ભાગ લેશે, જે અલગ અલગ રાજ્યોમાંથી પણ ખેલાડીઓ આવશે, જે નેશનલ લેવલે કે રણજી ટ્રોફીમાં પણ રમેલા છે એ ખેલાડીઓ પણ અત્યારે હાજર રહેશે અને પોતાનું કવચ દાખવશે. તેમજ આ મેચનો મુખ્ય ઉદ્દેશ ક્ષત્રિય સમાજના એકતા અને સંગઠન વધે એના માટે છે. કર્ણી સેના હંમેશા અને હંમેશા કાંઈક ને કાંઈક નવું કરવાની ચાહના રાખતી હોય અને સમાજ માટે કાંઈક ને કાંઈક નવી દિશા બતાવવાનું કાર્ય શ્રી રાજપૂત કર્ણી સેના કરતી હોય, ત્યારે આ વખતે ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ સાવતસિંહ જાડેજા તેમજ શ્રી માધુભા મનોહરસિંહ જાડેજા દ્વારા એક નવી પહેલ કરી અને આખા ગુજરાત રાજ્યમાંથી ટીમોને બોલાવી કચ્છ મધ્યે જે મોટી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં જ કદાચ જાહેર લાગશે તો અમે આખો ભારત લેવલે પણ એક કર્ણી સેના શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા દરેક રાજ્યની ટીમો બોલાવવાની પણ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની પણ ગણતરી રાખી છે.